પ્રોગ્રામ હમણાં ચાલુ થઈ ગયો છે, સ્નેહ મિલન હમણાં ન્યૂઝ બાય સ્ટેજ પર છે અને હમણાં ઉતરે છે. થેન્ક યુ વેરી મચ જાનવી દીધે. આપણે જીજીએફનો પ્રોગ્રામ આટલો સરસ મેયરોનો ઓર્ગેનાઇઝ કર્યો છે નિમેશભાઈએ, અને બસ ઇઝ ગોઈંગ ટુ સ્ટાર્ટ નાઉ યાદો કા સફર મેયર હોલમાં અંધેરી. આજે 10 ફેબ્રુઆરી છે અને નિમેશભાઈ અને પૂરી ટીમની જીજીએફની દરેકને ખૂબ ખૂબ અને માનનીય મહોદય નિમેશભાઈ ઠક્કર જીજીએફના આપણા પ્રમુખ અને તથા અહીં ઉપસ્થિત બધા જીજીએફના ટ્રસ્ટીગણ અને અહીં ઉપસ્થિત બધા અમારા મહેમાનો, બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશનનો આપણો આ સ્નેહ મિલનનો પ્રોગ્રામ ચાલુ થયો છે અને સ્નેહથી આપણે સ્નેહ મિલન, સ્નેહ એટલે લાગણી, લાગણી અને લાગણીની સાથે આપણે બધા ભેગા થયા છે. 7 6 5 4 3 2 1 હેપી બર્થડે ટુ યુ, ડે ટુ યુ, હેપી બર્થડે ડિયર, હેપી બર્થડે ટુ યુ. આવી નહીં શકી એકચ્યુઅલી, એને માટે સોરી. થેન્ક યુ માસીના આશીર્વાદ એની તરફ. કારણ કે નિરાલીબેન વખત તો અફકોર્સ આપણને ઈચ્છા તો બધું જ કરવાની થાય છે, પણ એક સપોર્ટ, બેકઅપ, એક બેકબોન હોય ને, બેકબોન વગર આપણે, સ્પાઈન વગર આપણે ઊભા નથી રહી શકતા. એવી રીતે નિમેશભાઈએ નિરાલીબેનનો સપોર્ટ મળ્યો, જેનાથી આ વસ્તુ આખું કાર્ય આખું ચાલુ કરી શક્યા 4 વર્ષથી, અને બહુ જ સક્સેસફુલમાં જઈ રહ્યું.
પ્રીતિબેન તમારો ખૂબ ખૂબ આભાર અને બધાના ખૂબ ખૂબ આશીર્વાદ. તમે ક્યાંથી ટોપિક કેવી રીતે લઈ આવો છો મને નથી ખબર, પણ બહુ જ સરસ સરસ ટોપિક લઈ આવો છો કે બધે આખું અઠવાડિયું બધા બિઝી રહી જાય છે. મમ્મીને બીજું પણ કંઈ કરવાનું કે એમ શ્યોર બીજાને પણ કંઈ કરવાનું સૂચતું નહીં હોય કે જો અગર હું સોંગ જલ્દીથી સિલેક્ટ કરીને મોકલીશ નહીં તો પછી મારું એ સોંગ એન્કર કરે છે અને સેટરડે એ કરાઓકેનું કરે છે. એટલું બધું કરે છે એટલે હું થોડું ભૂલી ગઈ, સોરી. કરાઓકે હેન્ડલ કરે છે અને બહુ ભજનમાં અને કરાઓકેમાં બહુ સરસ સરસ ટોપિક્સ આપે છે. એટલે એ ટોપિકથી આપણે સમજો આ શનિવારે હું તો મમ્મીને જોતી હોઉં છું, આ શનિવારે એક ટોપિક પત્યો અને બીજો ટોપિક જો આવે તો બીજા શનિવાર સુધી મમ્મીની પ્રેક્ટિસ ચાલુ હોય, કયું સોંગ કયું નહીં. અને તરત જ પ્રીતિબેન રાખતે જો હું નહીં મોકલું તો પછી મારું જતું રહેશે કારણ કે બીજા કોઈનું આવી જશે. સો દેટ ઇઝ ધ હોલ વીક્સ ગોઝ સો ઇન્ટરેસ્ટિંગ. અને એટલું બધું આ લોકો પણ એટલા બિઝી થઈ જાય છે કે જેનાથી પ્રીતિબેન તમને ખરેખર ખૂબ ખૂબ આશીર્વાદ એના માટે કે બહુ જ સરસ ટોપિક્સ આપે. પ્રીતિબેનનું એન્કરિંગ જેને સાંભળ્યું હશે ને એને ખબર હશે, એ કશે જ નહીં, એને ગમે એટલું મોડું થયું હશે સુવાનું પણ મન થાય. કરાઓકે તો સાંભળે જ, પણ પ્રીતિબેનનું એન્કરિંગ સાંભળવું પણ એટલું જ ફળદાયી અને લાભદાયી હોય છે કે જેમાંથી આપણને પણ કંઈક શીખવા મળે. અને એ લાઈવ એક્ઝામ્પલ હું છું કે ક્યારેક ક્યારેક હું આમ આમ મમ્મીના રૂમમાંથી હું આમ પાસ થતી હોઉં ને તો પ્રીતિબેનનો અવાજ સંભળાય, મમ્મી પ્રીતિબેન છે, અચ્છા હું સાંભળીને જ જાઉં એમનું. એટલું બધું એન્કરેજિંગ હોય છે. સો ઇટ ઇઝ વેરી વેરી બ્યુટિફુલ પ્રીતિબેન, વેરી વેરી બ્યુટિફુલ. પ્રીતિબેન તમારો ખૂબ ખૂબ આભાર અને બધાના ખૂબ ખૂબ આશીર્વાદ. તમે ક્યાંથી ટોપિક કેવી રીતે લઈ આવો છો મને નથી ખબર, પણ બહુ જ સરસ સરસ ટોપિક લઈ આવો છો કે બધે આખું અઠવાડિયું બધા બિઝી રહી જાય છે. મમ્મીને બીજું પણ કંઈ કરવાનું કે એમ શ્યોર બીજાને પણ કંઈ કરવાનું સૂચતું નહીં હોય કે જો અગર હું સોંગ જલ્દીથી સિલેક્ટ કરીને મોકલીશ નહીં તો પછી મારું એ સોંગ જતું રહેશે, એવું થઈ જાય ના. ના ટેન્શન નહીં, તમે પ્રીતિબેન બધાને સારા કામમાં લગાવો છો, ટેન્શન નથી આપતા, સો ડોન્ટ વરી. થેન્ક યુ સો મચ પ્રીતિબેન, થેન્ક યુ. હાજી ટેન્શન જો જોયું પ્રીતિબેન આમાંથી જ આવી ગયું કે ટેન્શન ભૂલી જવાય, સાચી જ વાત છે. આ હો 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 તમારા સપોર્ટ વગર અમારું કંઈ આપણે કહીએ ને કે કંઈ આપણે એકબીજા વગર અધૂરા છે. જો અમે આ ચેનલ આપીએ છીએ અને તમે આનો લાભ લો છો એ અમારી માટે બહુ જ આનંદની વાત છે કે જે ઘણા બધા ડિપ્રેશનમાં જતા રહ્યા હતા એ બધા જ આમાં હવે એક્ટિવ થઈ ગયા છે. અને થેન્ક યુ વેરી મચ કે મને આટલો બધો તમે લોકો સપોર્ટ આપો છો અને મને આટલો પ્રેમ આપો છો. થેન્ક યુ વેરી મચ. બેસીને પેલું કામ ઈ કરશે કે એક વખત ખોલશે એ બધું કરશે એટલે આખા દિવસ નું સ્ટ્રેસ પણ હોય એના પછી પણ નિમેશભાઈ તમે આ વસ્તુ કરી બીનાબેન ઠક્કર એ પણ યોગાના ટીચર છે, તેઓ પણ સરસ એન્કરિંગ કરે છે. બીનાબેન બહુ જ સરસ એન્કરિંગ કરે. બીનાબેન આવો, બીના સુપર એન્કરિંગ, બહુ જ સરસ એન્કરિંગ કરે છે. મને એમ લાગે છે કે આજે GGFT જે છે એ એન્કરિંગના પાવરફુલ બધાને હેડ લઈને આવ્યા છે. નિમેશભાઈ ખરેખર કો
કોઈ એકનું પણ કોઈ એવું નથી કે આમ ઓછું વધતું છે. એટલા એન્કરેજમેન્ટવાળા છે કે લોકો આટલું પબ્લિક જોઈને આપણને ખરેખર એ વસ્તુ પ્રૂફ થાય છે કે જો અગર એન્કરિંગ જો બરાબર ના થાય ને તો એમાં કોઈ મજા નથી. એમાં કોઈ એન્કરેજમેન્ટ ના મળે અને એન્કરિંગથી લોકોને ઉત્સાહ થાય છે કે હું આ વસ્તુ કરું. કારણ કે જે વસ્તુ આ લોકો બોલતા હોય છે એનાથી જ લોકોને બીજા બીટમાં આવા વેગ થાય છે. આ બીનાબેનનું આજે છે, આજે તો પ્રીતિબેનનું છે, આજે આશાબેનનું છે, આજે કલાબેનનું છે. એટલે આ બધી વસ્તુ હું સાંભળતી હોઉં છું, ખાલી વેરી બિઝી, બટ મમ્મી પાસેથી જે બધું સાંભળવા મળે છે ને એ બધી વસ્તુ બોલું છું. મને બહુ વધારે નથી ખબર, પણ યસ બહુ જ સરસ હોય છે. બધા જ એન્કરિંગ ટોપ લેવલના છે. નિમિષ, થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ ચારુબેન, અને તમારો ખૂબ ખૂબ આભાર છે. સાથે કહે ને કે જે પરિવારનો પ્રમુખ જાનદાર ને શાનદાર હોય ને એ પરિવાર મજબૂત જ હોય. અને આ છે ને નિમેશભાઈના દરબારના બધા રત્નો છે, ગોતી ગોતીને લાવ્યા છે કલાબેન. અને કહી ને પરસ્પરના પ્રેમથી પાંગરતો પરિવાર અમારો દૈવી પરિવાર છે. અને અમે જે કાર્ય કરીએ છીએ ને બધા યુનિટીમાં કરીએ છીએ. એક આગળ પાછળ હોય તો પાછળવાળો એનું કાર્ય પકડી લે છે. અને કહીએ ને જરા જરા હસતા રમતા જીવો, જગત બદલાઈ જશે, સિરે ભાર લઈ ફરશો તો જીવન કરમાઈ જશે. અને આજ કોરોના કાળમાં અમને જીજીએફ ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન, કે જે એકમાત્ર ફાઉન્ડેશન એવું છે કે ગુજરાતીનું ગુજરાતી માટે અને ગુજરાતીથી ચાલતું પરિવાર છે, તો આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આટલું સરસ અમને પણ આટલું પ્લેટફોર્મ પૂરું પાડ્યો એ માટે અમે તમારો પણ આભાર માનીએ છીએ. સાથે ચારુભાઈ તમે અમને જે માન આપ્યું એ માટે તમારો પણ આભાર માનીએ છીએ. આ તો એક ફૂલની અને ફૂલની પાંદડી તમને બધાને આ યાદગીરી રહે. મને ઈચ્છા થઈ પણ આગળ જતા આપણે બહુ જ મોટે પાયા કરીશું. રશ્મિબેન ગાંધી, હર એકાદશીમાં એકાદશીનું મહત્વ ની જાણકારી આપે. રશ્મિબેન ને વ્રજ વિશે એટલું બધું જ્ઞાન છે, તમે જે પૂછશો ને એને બધી ખબર હશે. જે જાણકારી જોતી હોય વ્રજની જેટલી બેઠકો છે એની બહુ સરસ પરિક્રમા પણ ધરાવે છે, એના વિશે આપણને બહુ સરસ નોલેજ આપે છે. મને ઘણું બધું એમની પાસેથી જાણવા મળ્યું છે. અને દર એકાદશીના દિવસે એ દરેક એકાદશીનું માતમ તેમજ એને લગતી બધી વાતો આપણને બહુ સરસ જ્ઞાનવર્ધક સરસ રીતે સમજાવે છે. ખરેખર જીજીએફ ગુજરાત ગૌરવ ફાઉન્ડેશન માટે તો ગૌરવ લેવા જેવું છે. આપણે બધા સાથે રહી અને સત્સંગ સારા માણસનો સંગ આ જો ભગવદી વૈષ્ણવો મળે ને તો કેવું વ્રજમાં અહીં બેઠા બેઠા વ્રજની લીલાઓ આપણે કરતા હોઈએ છીએ. તો ખરેખર નિમિષભાઈ ઠક્કર, મારા ચારુબેન ભજાણી અને સર્વ કાર્યકર્તાઓને હું ઋણી છું. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ હવે લાસ્ટ છે મુકેશભાઈ ચૌહાણ, જે ગીતાના ક્લાસ હર ગુરુવારે કરે છે. આવો મુકેશભાઈ. કૃપા છે તમારા ઉપર કે આટલો સરસ શ્લોક તમે સરળ ભાષામાં. આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. અને એવું નથી લાગતું કે આપણે પણ કઈ ચારુબેન માટે કરવું જોઈએ, તો અમે લોકો બધા જ અમારા યોગા ટીચર અને અમારા બધા જ તરફથી અમે ચારુબેનને શાલ ઓઢાડીને અમે એમનું સન્માન કરવા માંગીએ છીએ. મેં તો કંઈ જ નથી કર્યું, તમે આટલું આટલું કરો છો, હું સન્માનને લાયક જ નથી. આ તમે કેટલું કરો છો, બોલવાનું જ નહીં, તમે અમને સન્માનિત કરો. આ આટલું બધું
તરફથી એમને કે આપ સૌનો ખૂબ આભાર. આપ ઓડિયન્સનો પણ આટલા નિરાંતે બધા બેસી રહ્યા, બધાને સાંભળ્યા, બધાનું સન્માન આપે, બધાએ તમે પણ સ્વીકાર્યું, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. આટલી નિરાંત રાખીને બધા બેસી રહ્યા, બહુ સારી વાત છે. આ નહીં તો કલબલ વાતો બધું થતું, પણ બધા નિરાંતે સરસ. જ્યોતિબેન જાય છે, જ્યોતિબેન જાય છે. દરેક માટે એક વાર જોરદાર તાળીઓ થઈ જાય. આજે આપણે કાર્યક્રમને શરૂ કરવાનો છે. મળે ને તો કેવું વ્રજ માં અહીં બેઠા બેઠા વ્રજ ની લીલાઓ આપણે કરતા હોઈએ છીએ. તો ખરેખર નિમિષભાઈ ઠક્કર, મારા ચારુબેન ભજાણી અને સર્વ કાર્યકર્તાઓને હું ઋણી છું. થેન્ક યુ વેરી મચ.
હોય.